હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું થિયોરમ વન પોઈન્ટ ટ્વેન્ટી બી જે છે પ્રૂફ ધેટ ક્યુ ઇઝ ડેન્સ ઇન આર આપણે અહીંયા શું બતાવવાનું છે કે ક્યુ એ શું હશે આરમાં ડેન્સ હશે હવે તમને આ આ જે સ્ટેટમેન્ટ છે એ તમારામાં આ રીતે આપ્યું છે અને આ રીતે બી કદાચ પૂછી શકાય એક્ઝામમાં કે ડેન્સિટી ઓફ રિશનલ નંબર્સ જેમ કે થિયોરમ પ્રૂફ ધેટ ધ થિયોરમ ડેન્સિટી ઓફ ડેન્સીટી ઓફ રેશનલ નંબર આ રીતે બી આવી શકે અથવા તો ઓર કરીને આ રીતે બી આવી શકે કે બિટવીન એની ટુ અહીંયા હું લખી લઉં છું કે બિટ્વીન બિટવીન એની ટુ ડિસ્ટિંક રિયલ નંબર ધેર બિટવીન એની ટુ ડિસ્ટિંગ રિયલ નંબર્સ ધેર ઇઝ અ રેશનલ નંબર હવે તમારો જે થિયોરમ છે એ તમને એ રીતે બી પૂછી શકે કે પ્રૂફ ધેટ ક્યુ ઇઝ ડેન્સ ઇન આર તમારા જે તમારું જે મીન્સ તમારું જે સિલેબસ છે એમાં આ રીતે જ છે કે ક્યુ ઇઝ ડેન્સ ઇન આર પરંતુ કોઈ વાર કદાચ આ રીતે બી પૂછી શકે કેમ કે આને આ બંને સ્ટેટમેન્ટ રીતે બી મીન્સ આ રીતે બી લખી શકાય છે એનું સ્ટેટમેન્ટ તો આપણે જોઈએ પરંતુ આ જે આને આ રીતે બી લખી શકાય છે તો હવે આપણે એને પ્રૂફ કરીશું કે પ્રૂફ શું કરવાનું છે ક્યુ ઇઝ ડેન્સ ઇન આર અથવા તો એનું જે મીન્સ આ રીતે સ્ટેટમેન્ટ બી આપણે કહી શકાય આને કે આ રીતે બી પૂછી શકીએ કે બિટવીન એની ટુ ડિસ્ટિંક રિયલ નંબર ધેર ઇઝ અ રેશનલ નંબર બે જે અલગ ડિસ્ટિન્ક ડિસ્ટિંગ મીન્સ અલગ અલગ જે રિયલ નંબર હશે એના વચ્ચે શું હશે એક રેશનલ નંબર હશે અથવા તો ડેન્સિટી ઓફ રેશનલ નંબર થિયોરમ તો આ રીતે બી પૂછી શકે તો હવે આપણે આને પ્રૂફ કરીશું કે શું પહેલાં લઈશું કે ટુ પ્રૂફ ટુ પ્રૂફ ક્યુ ઇઝ ડેન્સ ઇન આર હવે આપણે બતાવવાનું શું છે કે ક્યુ ઇઝ ડેન્સ ઇન આર તો એના માટે એટલું ઇનફ છે કે આપણે કોઈ બી બે રિયલ નંબર લઈશું એ બે રિયલ નંબરના વચ્ચે આપણે કોઈ રેશનલ નંબર બતાવવો છે એ રીતે કરવું છે તો આપણે આ રીતે લખી શકાય કે ઇટ ઇઝ ઇનફ ટુ શો દેટ ઇફ એક્સ બિલોંગ્સ ટુ આર વાય બિલોંગ્સ ટુ આર એન્ડ અહીંયા આપણે કન્ડિશન લખીએ કે એક્સ એ શું હશે વાય કરતા નાના હશે એક્સ લેસ દેન વાય દેન ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ ક્યુ કોઈ બી એક પી એક્ઝિસ્ટ થશે ક્યુમાંથી તો એને એ કેવો હશે કેમ કે ક્યુ મીન્સ રિશનલ નંબર તો એ રીતે ક્યુમાંથી એક્ઝિસ્ટ થશે તો કેવું બનશે કે એક્સ અને વાય જે આપણે બે અલગ અલગ નંબર લીધા એમના વચ્ચે આ શું હશે રિશનલ નંબર પી હશે હવે તમને કોઈ વાર આ રીતે બી પૂછી શકે કે પ્રૂફ ધેટ ઇફ એક્સ બિલોંગ્સ ટુ આર વાય બિલોંગ્સ ટુ આર એન્ડ એક્સ લેસ ધેન વાય ધેન ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ ક્યુ સચ ધેટ એક્સ લેસ ધેન પી લેસ ધેન વાય તો કોઈ વાર આ સ્ટેટમેન્ટ બી આપે તો તમને ખબર હોવી જોઈએ કે આ ડે ક્યુ ઇઝ ડેન્સ ઇન આર એ થિયોરમ છે તો તમને પ્રૂફ કરતા ઇઝી રહેશે તો હવે આપણે આને જોઈશું કે અહીંયા આપણે એક્સ લેસ દેન પી લેસ દેન વાય છે તો અહીંયા આપણે હવે લખીશું કે સિન્સ અહીંયા કન્ડિશન શું છે એક્સ લેસ વાય સો આને આપણે આ રીતે લખી શકાય વાય માઇનસ એક્સ કરીશું તો આ ગ્રેટર ધેન ઝીરો થઈ જશે હવે હું અહીંયા આ વાય માઇનસ એક્સ છે અને એ લઈ લઉં કે ના પૂટ અહીંયા હું એ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ લઉં અને બી હું અહીંયા વન લઈ લઉં ધેન એ અને બી વિશે આર માં જશે એ આર અને બી વિષયમાં જશે આરમાં જશે કેમ કે એક્સ અને વાય વિષયમાં હતા આરમાં હતા તો હું આ રીતે એક નવું આ હું કેમ આ રીતે લખીશ અને અહીંયા શું થશે એ ઇઝ ગ્રેટર ધેન ઝીરો કેમ કે મેં આ કેમ લીધું કેમ કે અહીંયા હું જે આપણે આગળ આર્કી પ્રોપર્ટી જોઈ હતી કે આર્કી પ્રોપર્ટી જે હતી એનું સ્ટેટમેન્ટ શું હતું કે એક્સ અને વાય આરમાં હશે અને એક્સ ગ્રેટર દેન ઝીરો હશે જે અહીંયા આપણે એ અને બી લીધા અને એ ગ્રેટર દેન ઝીરો તો અહીંયા એન એક્સ ગ્રેટર દેન વાય છે તો અહીંયા આપણે એન એ ગ્રેટર દેન વાય એ આર્કી જે પ્રોપર્ટી હતી એના સ્ટેટમેન્ટ પરથી લખી શકાય તો એ બનાવવા માટે થઈ અને મેં અહીંયા શું લીધું આને એ કહી દીધો અને અહીંયા મેં કોઈ બી બી એક લઈ લીધા તો જે એ અને બી એ એમાં લીધા આરમાં લીધા અને એ શું હશે ગ્રેટર ધેન ઝીરો તો બાય મીડિયન અહીંયા હું આર્કી પ્રોપર્ટી પરથી બાય આરકી પ્રોપર્ટી તો ધેર એક્ઝિસ્ટ એન બિલોંગ્સ ટુ એન સચ દેટ અહીંયા એન એ ગ્રેટર ધેન બી થશે હવે અહીંયા અહીંયા આપણે વેલ્યુ પૂટ કરીએ કે એન અને એ સેને કીધા આપણે વાય માઇનસ એક્સ અને અહીંયા બી લઈ લઈશું વન તો આ રીતે થાય એન વાય માઇનસ એનએક્સ ગ્રેટર દેન વન અને હું વન જો અહીંયા અહીંયા એનએક્સ અહીંયા લઈ જઈશ તો શું થશે વન પ્લસ એનએક્સ લેસ દેન એન વાય આ રીતે લખાયાને હવે આને હું આપી દઉં ઇક્વેશન વન હવે અહીંયા એનએક્સ લેસ દેન એન વાય લખાય હવે આપણે શું કરીશું કોઈ બી પોઝિટિવ બે ઇન્ટીજર હું લઈ લઉં કે જેમ જેમ કે હું અહીંયા લઉં કે ના આ બહુ જ અગત્યનો આ બહુ અગત્યનો પોઈન્ટ છે આ તમારે બહુ આ બહુ સારી રીતે યાદ રાખવું પડશે કે ના નાવ વી ટેન પોઝિટિવ ઇન્ટીજર એમ વન એન્ડ એમ ટુ સચ દેટ હવે હું કોઈ પણ બે પોઝિટિવ ઇન્ટીજર એમ વન અને એમ ટુ લઈશ તો હું કેવા લઈશ જે એમ વન હશે એ શું હશે ગ્રેટર દેન એનએક્સ જે આપણે આગળ એનએક્સ લીધું એના કરતાં મોટા અને એમ ટુ જે હશે એ માઇનસ એનએક્સ કરતાં મોટા લઈશ તો હવે આને આ રીતે લખી શકાય કે હેન્સ ધેર એક્ઝિસ્ટ જે એમ છે એ શેમાં લીધા મેં ઇન્ટીજરમાંથી જેડ સચ દેટ જે એમ હશે એ શું થશે માઇનસ અને પ્લસ છે તો આપણે ઇન્ટીજરમાંથી જ લીધા તો એ હંમેશામાં બિલોંગ કરશે માઇનસ એમ ટુ થી એમ વન એન્ડ અને આ રીતે લખી શકાય હવે કે એમ માઇનસ વન લેસ ઇક્વલ એન એક્સ લેસ દેન એમ લખાય હવે આ કઈ રીતે મેં લખ્યું તો આ અહીંયા તમે મેં આ કઈ રીતે લખ્યું તો અહીંયા તમે સમજવા માટે લખી લેજો કે એક થિયોરમ છે એ થિયોરમનું સ્ટેટમેન્ટ છે એના પરથી આ અહીંયા આ પોઈન્ટ આવ્યો એ કઈ રીતે जैम के हुैया લખો કે થિયરમ આ થિયરમ છે એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે આ એક થિયરમ છે કે ફોર ઈચ real નંબર x there exist a unique integer denoted as एक्स माइनस वन लेक्वल क्या लीधा आ रीते लीता ब्रेकेट में एक लीधा आ एक्स न मतलब शु तो द ग्रेटेस्ट इंटीजर लेस देन और ઇક્વલ ટુ એક્સ હવે આનો મતલબ શું થશે મેં આ બ્રેકેટમાં એક્સ લીધા એનો મતલબ કે ગ્રેટર ધેન ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેવો હશે ગ્રેટેસ્ટ ઇન્ટીજર લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ એક્સ કરતાં નાનો અથવા તો એને ઇક્વલ હશે નાનો હશે અથવા એક્સને કેવો હશે નાનો હશે અથવા ઇક્વલ હશે અને કેવો ગ્રેટેસ્ટ ઇન્ટીજર તો હવે આને આપણે આ રીતે લખ્યું કઈ રીતે તો મેં જે આ જે અહીંયા એક્સ માઇનસ વન એની જગ્યાએ આપણે એમ લીધા અહીંયા મેં શું લીધો અહીંયા ધ રિયલ નંબર એક્સ પરંતુ અહીંયા આપણે કેવો લીધો એમ લીધો તો એમ માટે અહીંયા લખી શકાય ત્યારે એક્ઝિસ્ટ યુનિક જે ઇન્ટીજર હશે એક્સ એને એક્સ માઇનસ વન તો આપણે અહીંયા શું લીધું એમ માઇનસ વન લેઝ ઇક્વલ એન એક્સ લેઝ દેન અહીંયા એમ લીધો અહીંયા શું લીધા મેં એનએક્સ કેમ કે અહીંયા આપણે આગળ કયા લીધા છે એનએક્સ લીધા છે તો એટલા માટે મેં અહીંયા લીધા એનએક્સ તો હવે આપણે આ રીતે લખી શકાય આને કે આ આ હવે અહીંયાથી સ્ટેપ અહીંયા ચાલુ થશે તો હું અહીંયા લખીશ કે હેન્સ અહીંયા આટલા સુધી તો આપણે લખ્યું એમ માઇનસ વન આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવું તો અહીંયા હવે આપણે બે બે પાર્ટમાં કરીશું તો હું અહીંયા કરીશ પહેલા કે એમ માઇનસ વન લીઝ ઇક્વલ એક્સ આટલો પાર્ટ અને એન્ડ આ એન એક્સ શું થશે લેસ દેન એમ થશે હવે અહીંયા આ રીતે લખી શકાય કે એમ લેઝ ઇક્વલ વન આ સાઈ જતો રહેશે તો શું થશે વન પ્લસ એક્સ અને એનએક્સ લેઝ ઇક્વલ એમ એઝ ઇટ ઇઝ નાઉ અહીંયા હું એન એક્સ જે છે એ આ રીતે લખી શકું અહીંયા એન એક્સ એ શું છે લેસ દેન એમ અને એમ શું છે લેઝ ઇક્વલ વન પ્લસ એક્સ તો એ રીતે લખી શકાય એ સ્ટેપ બને એનએક્સ લેસ દેન સોરી જે વન પ્લસ એનએક્સ છે આગળ આપણે જોયું કે આ વન પ્લસ એનએક્સ છે એ શું છે લેસ દેન એન વાય છે તો આપણે એ રીતે બની શકે આખું તો અહીંયા આપણે લખીએ કે વન પ્લસ એનએક્સ લેસ દેન ઓફ એન વાયના પરથી લખ્યું બાય ઇક્વેશન વન પરથી અહીં આ રીતે થાય nx લેસ દેન એમ અને આ લેસ દેન એન વાય કેમકે વન પ્લસ એનએક્સ લેસ દેન શું છે એન વાય તો આપણે એના પરથી આ રીતે લખી શકાય હવે હવે શું લખાય એક્સ લેસ દેન હું અહીંયા એક્સ જે છે એ લેસ દેન કરીશ તો આ એમ અને આના અપોનમાં એન આવી જશે અને અહીંયા શું થઈ જશે વાય કેમ કે આ એન મેં ક્યાં લઈ દીધા આના અપોનમાં તો એક્સ લેઝ ઇક્વલ એમ એન વાય બિકોઝ દેર ફોર એન બિલોંગ્સ ટુ એન જે એન એ શું હશે જેમાં જીરો નહીં હોય એવા તો આનો મતલબ કે એમ અપોન એન જે છે આ કેવો આવ્યો રેશનલ નંબર લઈ શકાય તો હું આને આ રીતે લખી શકું કે નાઉલેટ પી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન વેર એમ બિલોંગ્સ ટુ એમ એમાંથી લીધા જેડ અને જે એન એ એનમાંથી લીધા તો આના પરથી આ રીતે થઈ શકે કે ધીસ ધેન ધીસ પી એ શેમાં હશે બિલોંગ્સ ટુ ક્યુમાં એન્ડ આજે એક્સ લેસ દેન અને પી કીધું તો પી લેસ દેન વાય થઈ ગયું મીન્સ બે રિયલ નંબર વચ્ચે રેશનલ નંબર આવી ગયો તો પ્રૂફ થઈ ગયું કે હેન્સ ક્યુ ઇઝ ડેન્સ ઇન આર તો હવે આ થિયોરમ આપણે એકવાર જોઈ લઈએ આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ જે ફર્સ્ટ આપણે જે થ્રી થ્રી હા આના પહેલા હા આપણે ત્રણ જ કર્યા તો આપણે આજે થિયોરમ કર્યા મેં અત્યારે આજે ક્યુઇઝ ડેન્સ ઇન આર આના આગળ આપણે જોયા આર્કીમીડિયન પ્રોપર્ટી અને એના પહેલા આજે વન પોઈન્ટ ઇલેવન આ ત્રણ થિયરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણે ત્રણ થિયરમમાંથી બે થિયરમ તો હશે જ એક્ઝામમાં તો આપ બહુ જ ધ્યાનથી કરી લેજો તો આપણે હવે જોઈએ આને એવું પ્રૂફ જોઈએ કે પ્રૂફ ધેટ ક્યુ ઇઝ ડેન્સ ઇન આર હવે આ થિયોરમને આપણે પ્રૂફ કઈ રીતે કરીશું તો પ્રૂફ કરવા માટે આપણે એક સ્ટેટમેન્ટ એનું લખ્યું એને લખવા માટે આપણે એની કન્ડિશન લખી હવે મેં આને એ કહી દીધો અને આ બી તો જે આર્કીમિડિયન પ્રોપર્ટી સેટ કરવા માટે થઈ અને આપણે આને એની અહીંયા વેલ્યુ પૂટ કરી અને આ જે સ્ટેપ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું તો વન પ્લસ એન એઝ લેસ દેન એન વાઇ થઈ ગયું હવે નાવ આપણે કોઈ બી એક પોઝિટિવ ઇન્ટીજર લઈ લઈશું એ પોઝિટિવ ઇન્ટીજર ઇન્ટીચર શેમાં લઈશું જેલમાં લઈશું અને એમ એક્ઝિસ્ટ થશે આ જે એમ હશે એ આ રીતે મેં જેમ કીધું આ થિયોરમ પરથી આપણે આ સ્ટેપ લખી શકાય હવે આ બંને અલગ અલગ પાર્ટ કરીશું તો આપણને આ રીતે એમ અપોન એન અહીંયા મળશે અને એ એમ અપોન એનને આપણે પી કહીશું તો આ રીતે આપણને મળી જશે તો આ થિયોરમ થઈ જશે ક્યુ ઇઝ ડેન્સ ઇન આર તો આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ થિયોરમ છે પણ ઇઝી આ જે આપણે ત્રણ થિયોરમ કર્યા એ બહુ જ ઇઝી છે તો આપણે એ રીતે તમારે ધ્યાન રાખવું પડશે અને બહુ જ સારી રીતે કરવા પડશે કેમકે આ ત્રણ થિયોરમમાંથી બે થિયોરમ તો એક્ઝામમાં હશે જ તો પ્લીઝ આ બહુ જ સારી રીતે તમે થિયોરમ કરી લેજો આભાર